ચારે એટલે ઘી ખાવાથી આયુષ્ય વધે જ ઘી એ જ સાક્ષાત આયુષ્ય છે ઘી ખાવાથી આયુષ્ય ન વધે એવું બને જ નહીં આ પ્રકારનો એક સંબંધ એ સંબંધનું દર્શન છે એ સાધ્ય લક્ષણાની અંદર થાય જ પરસ્પર ભાવ છે એ કાર્યકારણનો સંબંધ સંબંધ જ છે પણ આયુર્વેદમ એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એટલો બધો અભેદ બે વચ્ચે આપણે સ્થાપિત કરીએ છીએ એટલો બધો અવ્યભિચારી સંબંધ બે વચ્ચે સ્થાપિત થાય છે કે એ સંબંધ સાધ્યવસાના રૂપે આપણી સામે આવતો હોય છે તો આ છે એ શુદ્ધા વસાના લક્ષણોનું ઉદાહરણ છે તો કુલ મળીને આ જે લક્ષણા બની એ છ પ્રકારની લક્ષણો થઈ જે છ પ્રકારની લક્ષણોનું આપણે ઉદાહરણ જોયું સ્લાઇડની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક ઉદાહરણ નેક્સ્ટ સ્લાઇડમાં છ પ્રકારની લક્ષણા છે શુદ્ધા લક્ષણા અને ઘઉંની લક્ષણ શુદ્ધા લક્ષણાની અંદર ચાર પ્રકાર એને આપ્યા ઉપાદાન લક્ષણા લક્ષણ લક્ષણા સારોપા લક્ષણ અને સાધ્યવસાનાં લક્ષણ શુદ્ધા લક્ષણ છે એમાં ઉપાદાન લક્ષણા છે એનું ઉદાહરણ આપણે જોયું કુંતાહ પ્રવિશંતિ પછીની જે લક્ષણ 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 એનું ઉદાહરણ આપણે જોયું ગંગાયામ ગોશઃ સારોપા શુદ્ધા લક્ષણા છે એનું ઉદાહરણ આપણે જોયું આયુર્ઘતમ શુદ્ધા સાધ્યવસાનાં લક્ષણા છે એનું ઉદાહરણ જોયું રેવેદમ એવી રીતે ઘઉંની લક્ષણ એના બે પ્રકારો પડ્યા સારોપા અને સાધ્યવસાના તો સારોપા ઘઉણી લક્ષણાનું ઉદાહરણ આપણે જોયું ગૌરવાહી કહ ગૌણી સાધ્યવસાના લક્ષણનું ઉદાહરણ જોયું ગૌરયમ તો કુલ મળીને છ લક્ષણા થઈ આજે શુદ્ધા અને ઘઉણી આ બે લક્ષણો બે લક્ષણા છે એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ ભેદ એમણે બતાવ્યો કે એક છે સાદૃશ્યનો સંબંધ છે બીજો સાદૃશ્ય સિવાયનો સંબંધ છે આ સાદૃશ્ય સિવાયનો સંબંધ કેવો હોઈ શકે એની સ્પષ્ટતા પણ એની ચર્ચામાં અંતમાં મમ્મટાચાર્ય કરે છે કે કેટલાક સંબંધો માત્ર દર્શાવે છે દાખલા તરીકે વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ ઇન્દ્રાર્થા સ્થૂણા ઇન્દ્ર હ કોઈ યજ્ઞની અંદર ઇન્દ્રનો સ્તંભ હોય એને જ ઇન્દ્ર કહેવાય કોઈ બ્રાહ્મણ છે યજમાન એમ કે હવે ઇન્દ્રની પૂજા કરો ત્યારે સાક્ષાત ઇન્દ્ર હાજર નથી હોતા પણ ઇન્દ્ર નામનો સ્તંભ જે આપણે રોપ્યો છે એમની પૂજા કરવાની છે તો આ ઇન્દ્ર સ્તંભ ઇન્દ્ર નથી અને છતાં પણ ઇન્દ્રનો એ સ્તંભ છે ઇન્દ્ર તરીકે એનું પૂજા આપણે કરીએ છીએ એટલે તદર્થ છે તાદર્થ્યનો ભાવ છે એ સ્તંભ છે ને આપણે ઇન્દ્ર તરીકે પૂજીએ છીએ એ અર્થ ની પૂજવાનો પૂજીએ છીએ માટે તાદર્થ્યનો ભાવ છે બીજું ઉદાહરણ આપે છે એ સ્વસ્વામી ભાવ સંબંધ જેમ કે રાજકીય પુરુષો રાજા કોઈ વ્યક્તિ છે એ રાજાના નામે એનો ફરમાન કાઢે રાજાના મંત્રી છે એ રાજાના નામે કોઈ ફરમાન કાઢે કે રાજા ફરમાવે છે કે તો એ ફરમાન કાઢનારો વ્યક્તિ તો મંત્રી છે પરંતુ રાજાના નામે ફરમાન કાઢે છે એટલે એનું જે ફરમાન છે રાજાનું ફરમાન આપણે સમજી લઈએ છીએ એ ફરમાન કાઢનારો રાજા નથી લખનારો કોઈ મંત્રી છે પણ એ રાજાએ જ લખ્યું છે એમ આપણે માની લઈએ છીએ માટે ત્યાં સ્વસ્વામી ભાવનો સંબંધ છે એવી રીતે અગ્ર માત્ર અવયવે હસ્તઃ હાથનો જે અગ્ર ભાગ છે એને આપણે હસ્ત કહીએ છીએ ખરેખર તો આખો હાથ છે એને હસ્ત કેવો જોઈએ પણ માત્ર હાથના આગલા ભાગને જ આપણે હસ્ત ઘણી વખત કહેતા હોઈએ છીએ તો આ પરસ્પર અવયવી અવયવ અને અવયવી સંબંધ છે પરસ્પરનો જે ભાવ છે એ અવયવ અને અવયવી સંબંધ છે એવો જ એક ભાવ છે કે કોઈ વ્યક્તિ જ્ઞાતિય સુથાર હોય અને કોઈ વ્યક્તિ છે એ કર્મથી સુથાર હોય આમ વણિક હોય ક્ષત્રિય હોય પણ સુથારી કામ કરતું હોય તો એને આપણે સુથાર જ કહીએ છીએ જ્ઞાતિય સુથાર નથી છતાં પણ એને સુથાર કહીએ છીએ તો એ તાત્કર્મે ભાવ છે એ જે પ્રકારનો કર્મ કરે છે એ કર્મના આધારે આપણે વ્યક્તિને સુથાર કહીએ છીએ તો શુદ્ધા લક્ષણની અંદર આવા અનેક પ્રકારો હોઈ શકે ઘઉંણી લક્ષણામાં માત્ર સાદૃશ્યનો સંબંધ હોય છે જ્યારે શુદ્ધા લક્ષણની અંદર આ સાદૃશ્ય સિવાયનાવા અનેક પ્રકારના સંબંધો પ્રગટ રીતે આવતા હોય છે તો આ કુલ મળીને છ લક્ષણા થઈ આ લક્ષણાને જ લક્ષણા તેન ષડવિધા આવું કહીને મમટ આ છ પ્રકારની લક્ષણા છે બતાવે છે આ છ પ્રકારની લક્ષણા બતાવ્યા પછી એ પછીની કારિકાની અંદર એક નવી વાત પણ કરે છે એનો માત્ર ઉલ્લેખ આપણે કરી લઈએ એવું કહે છે કે આ લક્ષણાના હજી પણ કેટલાક પ્રકારો પડે એક છે રૂઢા રૂઢ લક્ષણા છે અને બીજી પ્રયોજનવતી લક્ષણા જે આપણે સૌથી શરૂઆતમાં જોયું ત્રીજી જે શરત છે એના આધારે રૂઢ લક્ષણા અને પ્રયોજનવતી લક્ષણ એવા બે ભાગ પડે છે આ પ્રયોજનવતી જે લક્ષણ હોય છે એની અંદર વ્યંગ્ય હોય છે કારણ કે વ્યક્તિ કોઈ કોઈને કોઈ પ્રયોજનથી જ્યારે કોઈ વાક્ય બોલે છે ત્યારે એમાં કોઈ ચોક્કસ વ્યંગ્ય હોય છે આ વ્યંગ્યના આધારે એ લક્ષણા પ્રયોજનવતી લક્ષણા કહેવાય છે એ વ્યંગ્ય ફરી પાછો બે પ્રકારનો હોય છે એક ગૂઢ વ્યંગ્ય અને બીજો અગૂઢ વ્યંગ્ય એ ગૂઢ વ્યંગ્ય એટલે ઘણી વખત ન સમજાય એ પ્રકારનું વ્યંગ્ય હોય એને સમજવામાં મુશ્કેલી પડે એ પ્રકારનું વ્યંગ્ય હોય અને એક છે અગૂઢ વ્યંગ્ય વ્યંગ્ય હોય પણ પ્રમાણમાં સમજવો સરળ હોય તો આવી રીતે જો ભાગ પાડવા જઈએ તો આ છ પ્રકારની લક્ષણાને તેર પ્રકારની અંદર વિભાજીત કરી શકાય લક્ષણા બે પ્રકારની બને રોડ અને પ્રયોજન વતી રૂઢ લક્ષણના અન્ય કોઈ પેટા પ્રકાર નથી પણ પ્રયોજનવતી લક્ષણાના ફરી પાછળ બે ભાગ પડે બે ભાગની અંદર એક ભાગ છે એ ગૂઢ વ્યંગ્ય લક્ષણા બીજી અગૂઢ વ્યંગ્ય લક્ષણા એ ગુઢ વ્યંગ્ય લક્ષણાની અંદર આ સ્લાઇડમાં જે દેખાય છે એવા છ ભાગ અગૂઢ વ્યંગ્ય લક્ષણામાં પણ જે સ્લાઇડમાં દેખાય છે છ ભાગ એટલે કુલ મળીને છ વત્તા છ બાર અને એક તેર આમ કુલ મળીને તેર પ્રકારે લક્ષણા થાય પણ મમ્મદાચાર્ય લક્ષણા તેન સળવિધા આ છ પ્રકારની મૂળ લક્ષણા છે છ પ્રકારની છે આ પછીનો જે ભાગ છે તો વ્યંગ્યના આધારે પાડ્યો છે તો મિત્રો કુલ મળીને આ લક્ષણા છે એ છ પ્રકારની છે લક્ષણા શક્તિ એ વ્યવહારની અંદર ખૂબ વ્યાપક રીતે વપરાતી એવી શક્તિ છે મંદ બુદ્ધિનો માણસ હોય એ પણ ઘણી વખત લક્ષણાને તો સમજી જ લેતો હોય છે ક્યારેક લક્ષણાને સમજવામાં એના અર્થઘટનની અંદર પણ ફરક હોય છે બધા જ કાવ્યશાસ્ત્રીઓ છ પ્રકારની લક્ષણા નથી પણ સ્વીકારી દાખલા તરીકે વચ્ચે એક ચર્ચાની અંદર મુમ્મટ આચાર્ય એવું કહે છે કે પીનો દેવદત્ત દીવા ન ભૂંકતે જાડો દેવદત્ત દિવસે ખાતો નથી એટલે આપણે એનો અર્થ એવો કરીએ કે દિવસે નથી ખાતોનો અર્થ કે રાત્રે ખાતો હશે કારણ કે દેવદત્ત જે જાડો છે એ ખાધા વગર તો જાડો થાય નહીં તો દિવસે નથી ખાતો તો રાત્રે ખાતો હશે એવો અર્થ આપણે લઈએ છીએ તો કેટલાક અલંકારિકો એવું કહે છે કે અહીં પણ લક્ષણાં છે લક્ષણાથી અર્થ છે એ સમજાય છે પણ મમટ ના પાડે છે કે અહીં લક્ષણા નથી માત્ર અર્થાપત્તિ અનુમાન છે કારણ કે અહીં એવું કોઈ દર્શાવવાનું પ્રયોજન નથી પાછળ જે પ્રયોજનનો ભાવ છે એ ખૂટે છે એટલે માત્ર અર્થાપત્તિથી આપણે માની લઈએ છીએ અનુમાન કરીએ છીએ કે જો દિવસે નથી ખાતો તો રાત્રે ખાતો હશે એમથી એક અન્ય ઉદાહરણ છે ગૌર અનુબંધેહ એવું ઉદાહરણ પણ આપે છે એની અંદર પણ જાતિ અને વ્યક્તિ એ વચ્ચે થોડી ચર્ચા કરે છે અને ઉદાહરણ આગળ આગળ કહેતા એવું પણ કહે છે કે ગૌર અનુબંધેહ એની અંદર પણ અનુમાન જ છે એની અંદર પણ લક્ષણ નથી એ વિવિધ દલીલો દ્વારા એનું ખંડન પણ કરે છે અને એ અનુમાન કેવું અનુમાન છે તો એની પણ સ્પષ્ટતા કરે છે કે જ્યારે આપણે કોઈ એમ કે કોઈ વસ્તુ આપીને એમ કહે લો ત્યારે એનો અર્થ એવો થાય કે આ વસ્તુ લો એ લો જ્યારે એમ કહે છે ત્યારે આ વસ્તુ લો એમ સમજી શકાય છે તો એ અનુમાનથી આપણે સમજીએ છીએ એમાં કોઈ લક્ષણાનો ભાવ નથી માત્ર ગૌર અનુબંધેહ અને પીનો દેવદત્ત દીવા ન ભૂંગતે એ વચ્ચે ઉદાહરણો આપી એનું ખંડન પણ કરે છે કે અહીં આ લક્ષણા નથી તો શબ્દશક્તિ આ ત્રણ પ્રકારની શબ્દશક્તિની અંદર લક્ષણાશક્તિ એક એવી છે કે જે અલગ અલગ રીતે એના વિભાગ પાડવામાં આવે છે કયા પ્રકારે કયા પ્રકારના સંબંધથી એ કહેવાય છે કઈ બાબતમાં મુખ્યાર્થોનો બાદ થવા પછી એ શબ્દને સમજવાની એ શબ્દને જાણવાની ઈચ્છા થાય છે આગળ અને નવો અર્થ આપણે લઈએ છીએ એ કરતી વખતે ફરી પાછી ત્રણ શરતો છે સંતોષાય છે ખરી આ ત્રણ શરતો જો સંતોષાતી હોય અને અર્થ લેવા અન્ય અર્થ લેવાની વૃત્તિથી એ જ્યારે અર્થ ગ્રહણ થતો હોય ત્યારે અર્થ છે લક્ષ્યાર્થ હોય છે ત્રીજો જે વ્યંગ્યાર્થ છે એ આખી એક વિશેષ ચર્ચા કે લક્ષણાની અંદર પણ વ્યંગ્યાર્થ હોય છે એની પણ એક આખી લાંબી ચર્ચા પછીના ઉદાહરણોની અંદર એ ચલાવે છે આજનો આપણો જે મુખ્ય વિષય એ લક્ષણા તેન ષડવિધા આ પ્રકારે છ પ્રકારે લક્ષણા થઈ એ વિષય અહીં આપણે પૂરો કરીએ છીએ ધન્યવાદ ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન